हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो आप सबको लग रहा होगा कि आज मैं क्यों इतना सज धज के व्लॉग बना रही हूँ। तो अभी मैं जा रही हूँ बाहर। आज है हमारे मेहसाना में, हम जहाँ पे रहते हैं उस गांव में कुकिंग कंपटीशन है। तो उसका इनविटेशन आया है, मैंने पार्टिसिपेट तो नहीं किया है पर वहाँ का मुझे इनविटेशन आया है। तो मैं मम्मी और बच्चे जा रहे हैं वहाँ पे। तो वहाँ पे पूरी जो हम ब्राह्मण कम्युनिटी की जो भी लेडीज़ है उनके लिए ये रसोई शो है, गोराणी रसोई शो। तो वहाँ पे हम जाने वाले हैं, तो इसलिए मैं रेडी हुई हूँ। तो चलो चलते हैं, तो चलो चलते हैं। तो देखो फ्रेंड्स, मैंने ये साड़ी वियर की है और ये है मेरा पूरा लुक। तो मुझे कमेंट सेक्शन में ज़रूर बताना कि मुझे कैसा लग रहा है। तो चलो जल्दी से चलते हैं, तो बने रहिए व्लॉग में। तो चलो फ्रेंड्स जल्दी से चलते हैं। ढेर सारी गर्मी है, बहुत 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 गर्मी है। मैंने बाल भी खुले रखे, बहुत गर्मी लग रही है पर कोई बात नहीं, चलो जल्दी से चलते हैं। महिला प्रमुख पायलबेन दवे तथा महामंत्री श्रीमती भावनाबेन को। तो फ्रेंड्स, यहाँ ये पूरे फंक्शन की मेरी मम्मी जो है चीफ गेस्ट थी, तो उसे स्टेज पे बुलाया गया था, उनका सम्मान किया था, वो सब था। तो आप देखिए, बने रहिए व्लॉग में। ખૂબ આભાર બેન શ્રી આપનો। શ્રીમતી જોરદાર તાળીઓ સાથે આપણે બેનને સન્માનીશું। એ તમામ સ્ત્રી શક્તિને સ્વાગત માટે થઈ અને તમારા તરફથી એક સરસ મજાનું બે ચાર લીટીનું સોંગ થઈ જાય, પ્લીઝ બેન જોરદાર તાળીઓ। સૌપ્રથમ તો હનુમાન દેવ, જય પરશુરામ સૌને। અમુક લેડીઝ ને લાગે છે બપોરે ઊંઘવાની આદત હશે કદાચ, એટલે મેં ઉઠાડવાનો ટ્રાય કર્યો। અને આજે તો હનુમાન જયંતિ પણ છે, હનુમાનજીનો જન્મોત્સવ છે અને ખૂબ જ સુંદર દિવસે આજનું આ બ્રહ્મસભા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। તો હું તમામે તમામ બ્રહ્મસભાની બધી જ લેડીઝ જે છે એ બધા માટે એક વાર ઈચ્છીશ કે જોરદાર તાળી થવી જોઈએ। અને હું અહીંયા આવી ત્યારે જ મને મિલાપભાઈએ કીધું હતું કે નિકિતાબેન સત્યમ શિવમ સુંદરમ સોંગ તમારા મોઢે સાંભળવું છે, તો થોડા ટેકનિકલ ઇશ્યુના લીધે મારે એને સોંગમાં થોડી ઇફેક્ટ થતી હોય તો કરી લેજો।
તો બહેનોને આવું સંભળાવવા જઈ રહ્યું છું. એમણે કીધું કે પ્રસંગને અનુરૂપ સંભળાવું, પણ મારી ઈચ્છા એવી છે કે આપણે બ્રાહ્મણ છીએ તો સત્યમ શિવમ સુંદરમ તમારી પરમિશનથી. હર હર મહાદેવ, જય પરશુરામ બધાને. અને વધારે તો હું કંઈ નહીં કહું, પણ તમે અત્યારે જુઓ તો અત્યારના જમાના પ્રમાણે દરેક લોકો સાથે મળે છે, જેમ કે ક્ષત્રિય સમાજ તો એ એક થઈ ગયો છે. જ્યારે આપણે બ્રાહ્મણની વાત કરીએ ને તો એ લોકો જલ્દી એકત્ર નથી થતા હોતા, પણ આજે જ્યારે આટલી બધી મહિલાઓ સાથે મળી છે ને તો એ આનંદની વાત છે. અને હંમેશા આપણે એકત્ર થવું જોઈએ તો આપણો સમાજ ઘણો આગળ આવે. અને તેને જેમ વાત કરીને કે આપણે બ્રાહ્મણો છે ને તો ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયા છે, અને આપણે તો અન્નપૂર્ણાનો અવતાર કહેવાય લેડીઝ એટલે, અને એમાં પણ બ્રાહ્મણની સ્ત્રીઓ, એને રસોઈમાં તો કોઈ પહોંચે જ નહીં. એ તો વાત સાચી જ છે કે બ્રાહ્મણનું છે ને એ ભાણામાં જાય એવું કહેવત છે, કે પટેલ હોય ને એનું આણામાં જાય, એ ગમે તેટલું કમાય તો એ આણું કરવામાં જ વાપરે પૈસા. અને બ્રાહ્મણ છે ને ગમે તેવો ગરીબ હોય ને તો પણ એ પોતે દાળભાત શાક રોટલી તો જમતો જ હોય, એને દરેકનો રોટલી શાકથી ના ચાલતું હોય. એટલે આપણી જે યુનિટી છે એ બનાવો, બધા સાથે રહો, અને આપણે જમવાનું તો આપણું વખણાય જ કરો, બરાબર છે? અને ગુજરાતી છીએ આપણે, તો ગુજરાતીઓ તો દરેક જગ્યાએ જમવા માટે પ્રખ્યાત છે, બરાબર? જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, ફિર યહાં પે હાઉસી ખેલી ગઈ થી ઓર ઉસમે મેં વિનર રહી થી, તો બસ યહાં પે મુજે વો વિનર પ્રાઇઝ મિલ રહા થા, તો મેં ઓર ખુશી લેને ગયે થે. નમસ્કાર. તો ફ્રેન્ડ્સ, યે સબ વો વિશેસ હૈ જો સબ પાર્ટિસિપન્ટ્સ બના કે લાએ થે. તો આપ દેખી સબ ઇસમે એસા થા કે સબકો કુછ ના કુછ મિલેટ્સ મે સે બનાના હૈ. મિલેટ્સ યાની કે ધાન, હમારે જો ધાન હૈ, બાજરા, જુવાર, મકાઈ, ઉસ સબ મેં સે બનાના થા. તો દેખે સબ કિતના અચ્છા બના કે લાએ થે. ઇનમે સે ઉન્હોને સાત યાની કે સેવન ડિશ સિલેક્ટ કી થી. તો યહાં પે બહોત સારી વેરાઇટીઝ થી, સબ કુછ ના કુછ ડિફરન્સ બના કે લાએ થે, ઓર બહોત અચ્છે સે સબને પ્રેઝન્ટ કિયા થા. તો આપ સબ ભી દેખીએ કે કિતની સારી ડિશેસ હૈ. કરીબન 62 લેડીઝને પાર્ટિસિપન્ટ કિયા થા, ઇસમે પાર્ટિસિપેટ કિયા થા. 62 ડિશીઝ થી ઇસમે. તો દેખીએ કિતના પ્યારા સબને ડેકોરેશન કિયા હૈ, ઓર કિતના અચ્છા મઝેદાર સબને બનાયા. તો સબકો બહોત અચ્છા લગા સબકો પાર્ટિસિપેટ કરકે, ઓર હમે ભી મજા આયા ઇસમે. પૂરા હમને પૂરા ફંક્શન એન્જોય કિયા, ઓર દેખીએ સબ અલગ અલગ પ્રકાર કી ડિશીઝ હૈ. ફ્રેન્ડ્સ, હમ આ ગયે ઘર, ઓર મેને સબ મેકઅપ વગેરે ઉતાર દિયા, ઓર મેરા સ્કિન કેર રૂટીન ભી કમ્પ્લીટ કર દિયા હૈ રાત કા. ઓર દેખો બચ્ચે તો સો ગયે, ખુશી તો બહોત થક ગઈ થી, ક્યુંકિ ખુશી કો ક્યા હૈ દોપહર કો સોને કી આદત હૈ, ઓર આજ હમ ચલે ગયે થે બહાર તો ખુશી સો નહીં પાઈ.
તો ખુશી તો આતે જૈસે ઘર આઈ વૈસે સો ગઈ ઓર યહાં પે વિશ્વા ભી સો ચુકી હૈ તો ચલો અભી ઇસ વ્લોગ કો મેં યહીં પે એન્ડ કરતી હું જલ્દી મિલેંગે નયે વ્લોગ કે સાથ તબ તક કે લિયે બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ કીપ સપોર્ટિંગ ગાઈસ ઓર અગર આપ મેરી ચેનલ પે નયે હૈ તો ઇસે સબસ્ક્રાઇબ કરના બિલકુલ મત ભૂલના ઓર સાથ મેં જો બેલ આઇકન દિયા હૈ ઉસે ભી ટચ કર દેના તાકી હમારે વિડિયો કે નોટિફિકેશન આપકો મિલતે રહે ઓર આપ મેરી વિડિયો પે કમેન્ટ કરના ભી બિલકુલ મત ભૂલના એસે પ્યાર દેતે રહીએ તાકી હમ આગે બઢ સકે તો ચલો ઇસ વ્લોગ કો યહીં પે એન્ડ કરતી હું બાય